नमो वीत्रागाय नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयरीयाणं नमो वज्जायाणं नमो लोये स्वसाहुणं एसो पञ्चनमुक्कारो स्वपावप्पणाशणो मङ्गलाणं च सवेसिं पढमं हवई मंगलं। नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय जय सच्चिदानन्द

કે જે આપણા હિન્દુસ્તાનમાં દરેક ઘરે ઘેરે જોવા મળશે બહુ ઓછા ઘરમાં સાસુઓ સાથે રહેતા નથી જ્યાં સાસુઓ સાથે રહેવા માંડે છે ત્યાં આગળ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટ આ ત્રિકોણ સર્જા વગર રહેતો જ નથી અને જેના વડે ઘરમાં ખૂબ અશાંતિ 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 થઈ જાય છે આખું ઘર ક્લેશમય થઈ જાય છે સાસુઓમાં મતભેદ સર્જાય છે શરૂઆત વિચારભેદથી થાય છે હવે વિચારો તો દરેકના જુદા જુદા હોય જ કારણ કે આપણામાં આપણા શાસ્ત્રોમાં કહેવત છે કે તુંડે તુંડે મતિર ભિન્ના એટલે દરેકના વિચારો તો જુદા જુદા હોય જ પણ એ વિચારો જુદા પડે તેની સાથે સાથે આપણે પણ જુદાઈ પાડી નાખીએ છીએ રાખવાના પણ વ્યક્તિ સાથે આપણે જુદાઈ નથી કરવાની આપણે વિચારોની સાથે સાથે વ્યક્તિઓ સાથે પણ જુદાઈ કરી નાખીએ છીએ પણ આ વિચારો જુદા છે વ્યક્તિ નથી જુદી આપણાથી એ એની જોડે ભેદ ના પડાય આપણે ભક્તિ જોડેની ની જુદા વિચારોના જુદાપણાથી કેવી રીતના ઊભી થાય છે દાખલા તરીકે સાસુ વહુ હોય તો સાસુ વહુને કે તને છે તો કશી રસોઈમાં ગતાગમ પડતી જ નથી તારી માએ કશું તને શીખ્યું જ નથી એવું ધાર કોઈ રકડીને સાસુ બોલી કાઢે શરૂઆતમાં બિચારી દબાવતી હોય પણ પછી એને નીકળી જાય કોઈ રકડીને ત્યારે વહુને અંદર ખાવા કે મને કે છે મને આવડતું નથી મને શું નથી આવડતું બધું તો આવડે છે દાળ ભાત શાક રોટી તો બનાવું છું પછી એથી વધારે શું માગે આજકાલની વહુ બહુ ક્યાં આટલું બધું આવડતું હોય છે બધું તો કરું છું આટલી વાતમાં મને મારે પિયરનું મારી માને કેમ નામ લે છે એમ કરીને પછી સાસુ માટે એને દોષ દેખાવા માંડે એની જોડે દ્વેષ થાય પછી દ્વેષ વધતો વધતો વેર થાય એટલે સાસુ દીઠી ના ગમે દે જુએ ત્યાંથી એને અકળામણ થાય એ ભેગું રહી જ ના શકે એવી સ્થિતિ થઈ જાય આ દરેક વ્યક્તિઓ માટે જે સાસુ બહુ દેરાણી જેઠાણી હોય ને હસબન્ડ વાઇફ જેમ વિચારો ભેદમાંથી આગળ વધી જાય તો પછી મનભેદ થઈ જાય છે વિચારોમાંથી માંથી મનભેદ થઈ જાય છે જુદા જુદા પડી જાય છે પછી એટલે એ ત્યાં સુધી ના પહોંચવું જરાક વિચારો આપણા જુદા પડતા હોય તો આપણે એડજસ્ટમેન્ટ લેવું કે ભાઈ આ વિચારો જુદા પડે છે વ્યક્તિ સાથે જુદું પડાયું છે જ નઈ વ્યક્તિ જુદી પડે પડશે તો આપણે જશું ક્યાં એટલે વિચારોને આ અળગા રાખવાના જુદા રાખવાના આપણાથી અને વિચારો જુદા હોય તો કઈ રીતે એડજસ્ટમેન્ટ થાય એ આપણે લેવાનું એટલું લેવાય લેવાય આ તો આપણે છોડી દેવાનું તમે તમારું રાઈટ પણ આ મનભેદ સુધી ના પહોંચાય પછી એનો ભોગોટો બહુ આવે પોતાને જ આવે શું સામાન્ય આવે એના કરતાં અનેક ગળો પોતાને આવે છે શું જેમ જે દઈ જુદાઈ થાય ભેદ પડે સાસુઓનો કે હસબન્ડ વાઈફનો કે માં દીકરાનો જ્યાં ભેદ પડે ત્યાં આગળ આખું એ થાય છે બહુ મોટું ઊભું થાય છે ક્લેશ કંકાશ કકડાટ અને એ એમાંથી બહાર નીકળવાનું છે આપણે શું એ સમજીને વિચારીને એ કેમ કરીને આપણા મતભેદ ના થાય વિચારો ના એમાંથી વિચારોમાંથી આગળ ના વધાય ત્યાં સ્ટોપ કરવાનું છે શું એટલે આપણે આ મીન સાસુઓ અને વર આ ત્રિકોણમાં સાસુ સાસુની પ્રકૃતિનું વહુની પ્રકૃતિનું અને વરની પ્રકૃતિનું જેમ જેમ એનાલિસિસ કરશું અને એમાંથી આપણને એનાલિસિસમાંથી ક્યાંક રસ્તા મળશે માર્ગ મળશે કે એમાંથી ખુલ્લા થવાના શું એટલે આપણે એનું દોહન કરીએ છીએ તમારા કોઈના બધાના બધા મૂંઝવણો હોય પ્રશ્નો હોય કરજો વર્ષ પહેલા અમારે એવું હતું ને કે આમ આમ બહુ ખેતીવાડી વાળા એટલે ઘરમાં તો આમ પગ દીધો સાસરા ઘરમાં એટલે કામ કામ ને કામ રાત ને દિવસ એક ધારું નકરું કામ જ કરવાનું રાતે સાત વાગ્યા માં જવાનું અને ત્રણ વાગે ત્યાં સાગીને વાડીએ વયું જવાનું કામ કરવા અને પચીસ જેટલી ભેંસો રાખે તો છાણ વાસીદા કરવા માંથી ઉત્સાહ નો આવી ભગવાનના ના નામની તો કઈ ખબર જ ન પડે એમાં એમ પછી આપણને એવું લાગે ને કે આમ થાકી ગયા છે તો હવે આપણને આમાં હાશ થઈ જાય તો હાશ બોલાઈ ગયો ને તો એમ કે હાશ હાશ શું કરે છો એમ એ કે ખાતી હોતો એમ કે કામ કરવાની તાકાત રહે ને એમ કે સાસુ એવું બોલે એમ એમ કે ખાતી હોય તો એમ તો કામ કરવાની તાકાત રહે તો હાશાશ ન કરવું પડે કે એમ તો આપણે એમ કહીએ ને મને જેટલું ખવાય એટલું તો ખાવશું એમ તો પછી બીજે બીજે દાડે એની પરિસ્થિતિ રે આપણે વાડીએ જઈને આવી આવીએ અને એ માંદા પડ્યા હોય કે કાંઈ ગમે તે હોય ને તો તરત આપણને બોલે એમ કે આજ મારાથી આ કામ નહીં થાય આટલું તાર કરવું પડશે તો આપણે રાતના થાકી જ ગયા હોય ઘરે કામ કરવામાં વાડીનું કામ કરીને આવ્યા હોય તો રાતે એમ કે મને માથું દબાવી દે પગ દબાવી દે તો પગ તો દબાવી દઈએ અંદર ભયના ના માર્યા પણ ખૂબ જોર થી એવું દબાવીને તો આમ એમ થાય કે આ ડોસી તો મરી જાય ને તો હરવું એમ એમ થાય કે આવા ક્યાં આપણા પાના પડ્યા એમ એમ કે આવું કેમ આપણને સાસુ મળે એમ કે માં તો આવું કોઈ દી ન કરે આપણને સાસુ કેમ આવું કરે છે તો પગ દબાવતા દબાવતા ખૂબ દાંતની આમ કસડ બોલાવી આમ દબાવી દઈ પણ જોરથીને દબાવી દઈ એમ પછી આપણને એમ થાય કે બહુ જોરથી દબાવી દઈએ એમ કે જા હુઈ જાય એમ એને લીધે આપણે ફૂલ દબાવવા મળીએ અને માથું દબાવીએ ને તો આમ જોર થી ખેંચાઈ જાય ને એમ એમ કે હવે આ છોડી દે તો હારું એમ એટલે આપણે એવો વિચાર આવ્યો ને એક વાર તો બહુ ડાંગર વાઢવાનું હતું ને તો મેં કોઈ દિવસ બાપાને ઘરે ઘેરે કામ કરેલું નહીં ડાંગર વાઢવા લઈ ગયા દાડિયા હોય ને વાડીમાં કામ કરેલા મજૂરો ઈ મને પાછળ રાખી દે અને હું એની આગળ આગળ ઘણું મહેનત કરું ને તો હું પાછળ જ રહી મોર થઈ જાય ને આગળ થઈ જાય ને તો મને એમ થાય આગળ વહી ગયા એટલે હું પાછળ ગયા તો બહુ આ બધું દુખતું હતું તો તે દિવસે તો મને કે પેલી ઓલી મરેઠીનું તમે નામ સાંભળ્યું હોય તો છોડવો હોય મરેઠીનો એ ઈ મને વાટીને અને મને માથે લગાડી દે એમ ત્યાર તો મેં કીધું આ તો ડોસીને ગળું દબાવીને ને મારી જ નાખવી છે એમ આજ તો ગમે એમ થઈ જાય એમ આજ તો મેં કીધું કા એ નહીં અને કા હું નહીં એમ તો એને તો કાંઈ કરી કાઢો પણ મને તો મેં ખૂબ નિરૂમાં મારું ગળું દબાવેલું પણ કાંઈ થયું નહીં મને

પછી વાસીદા કરતા હોય ને ભેંસું ના તો આખું નીતરી જાય આખું રડબડ આખું શરીર ગંદુ ગંદુ થઈ જાય એમ તો નાહવા નો દે એમ આઠ દિવસ પહેલા તો નાવાનું જ નહીં કપડાય નહીં બદલવાના એમ પછી તો મેં કીધું આ તો કેવું જીવન જીવવાનું એમ આવું જીવન તો કઈ જીવાતું છે તો કે આપણે કહીએ ને આજ મારે નાવું છે એમ કે નાહવાનું નથી એમ આઠ દિવસ પહેલાં મેં કીધું માથું બહુ બગડ્યું છે એમ કે માથું ઓદમાં બોળીને ધોઈ નાખો એમ કુંડી હોય ને મોટી ટાંકો એમાં બોળીને તમે ધોઈ નાખો એમ તો એટલું માથું ધોયાવાનું પાસા એવા ને એવા ગંધાતા ને ગંધાતા રહેવાનું અને બાપાના ઘરેથી થઈને સાબુ લાવવાના અને એ સાબુ એ જ આપણા કપડાં ધોવાના ત્યાં સાબુય ન આપે આપણને આવું બધું બહુ આમ આમ જ્યારે એની પ્રકૃતિ જોવો ને ત્યાં તો આમ અંદરથી લાલ સોળ મારો તો થઈ જાય આમ જોતા વેત જ મને એમ થઈ જાય કે આ આવી સાસુ એમ મેં તો પેલા વિચારમાં એવું લાગે કે સાસુ મળશે એની સેવા કરશું આમ આપડે કેવાયે ભાવથી ને બધું કરાવશું એની આગળ બા ને કઈ કહેવાનું તારે પછી એક શેરડી ના રાકારી દે એમ કે આવું બોલેશો એમ કે તારે કાઈ બોલવાનું જ નથી આમ દાદા મળ્યા પછી તો બઉ પ્રકૃતિ થઈ ગઈ ની બહુ સરસ થઈ ગયું આમ

સિમેન્ટ ની થેલી માથા પર મેકી અને કાંઠમાં છોકરીને નાખી અને હું તો બાપાને ઘરે ગઈ મા બાપ કે આ હાલતમાં તો કેમ આવી એમ આવી તારી દશા એમ હું ઘા એવી મારી દશા બધા બહુ રડ્યા ત્યારે એમ વધારે પડતું આમ અંદરથી લાય લાય બળતું તું નિરૂમાં મારે શું કરવું જોઈએ એમાં ત્યારે તો કશું કા થાય નહીં પણ હવે બધું જે આ પાછળ ભોરા આ સાસુ જોડે ને સાસરિયા જોડે ને વર જોડે બધા હવે આપણે એના ખુબ પ્રતિક્રમણ કરવાના તે પ્રતિક્રમણ કરશું ને તો આગલું પાછું બધું ધોવાઈ જશે ને પ્રતિક્રમણ કર્યા જ્ઞાન મળ્યા પાંચસો તમે મને પ્રતિક્રમણ કરવાના પાંચસો ના વધારે પ્રતિક્રમણ કર્યા પણ હવે તો દાદા મળ્યા ત્યારથી તો મને કાંઈ કશું થતું જ નથી એમ મને મારે સાસુ તો એકદમ માં જેવી દેખાય એમ અને પેલા તો દેશ માંથી તાવ આવી જાય સુરત ની અંદર સાસુ આવવાના તો આમ અંદર દાખલ કરવી પડે દવાખાને આવું બધું બહુ થતું મને એમ કાગળ આવે ને એનો એમ કે કાલે તો બા આવવાના તા તો આમ અંદર થી તાવ આવી જ જાય એમ અને દવાખાને લઈ જ જવી પડે એમ કે આ તો કાલ તો સાસુ આવશે ને આપણું તો આવી જ બનશે કાંઈક તો બોલશે જ એમ અને એ બોલે તેની નીરૂમાં તમારું આ બધો હિસાબ ધોવાય જશે આગળ પાછળ નો શું કોઈ દાડો કોઈ જવતારમાં ક્યારે આપડે પ્રતિક્રમણ કર્યા જ નથી અતિક્રમણ થયા કર્યા છે એની જોડે રાગ દ્વેષ વેર જેર એટલું બધું કર્યું છે કે જેનું ઢગલા થઈ જાય ઓહો મેરુ પર્વતના ઢગલા થાય એટલા મોટા મોટા ઢગલા થઈ ગયા છે હવે આ જ્ઞાન મળ્યા એટલે જ્ઞાન દ્રષ્ટિથી જેટલું આપણે જઈશું અને પ્રતિક્રમણ કરશું એટલું આપણું ધોવાઈ શકે એટલે હળવા થઈ જઈશું તેમ તમારી સાસુનું જોડે હવે હવે બધું ચોખ્ખું થઈ ગયું ને એકદમ હળવું થઈ ગયું છે હવે તો હવે તો ઈ દાદાની કેસોટ મગાવે મંદિરે જાય બધું અમારા બાપા ને ઘરે હતું એના કરતા એ સરળ હવે રાખી છે મને આમ બહુ સારું હતી હિસાબ બધું ધોવાઈ ગયો ચોખું થઈ ગયું બધાય કરે છે મેં પેલા એવી દ્રષ્ટિ કરીને ની રુમા કે મારાથી જેટલું દુઃખ એને દેવા ગયું ને એને અમે બહુ પસ્તાવ ત્યારે રાત માં જાગી જાવ ને તો એના જ મને આખું નિધિધ્યા થાય અને એનું એક તારું ધારું નિધિધ્યાસનમાં પ્રતિકમણ સામાયિક પ્રતિકમણ સામાયિક એક ધારા શરૂ રાખેલા એમ થાય કે આમ આ એને જોડા એટલું બધું વેર બાંધ્યું એને મારી નાખવા માટે એનું ભાવ કર્યા મરી જવું કે મારી નાખો આ બધાના ખૂબ પ્રતિક્રમણ કર્યા અમે આ ટીલી પ્રતિક્રમણ કર્યા એના તો નિરૂમાં ત્યારે જ એ લોકો મને સ્વીકારે છે નહીં તો મને કે અહીંયા તારે આવવાનું જ નહીં હું બે વર્ષ સુધી તો સાસુ પાસે નહોતી ગઈ અને બહુ કપટ કરી કરીને એનાથી જુદું પડવા હાટુ બહુ કપટ કરેલું હવે વર ભર સારી રીતે રાખે છે બહુ સખ્ત રાખે છે એ તો હવે હવે તો દરરોજ ના છે ને તું આવ

બધાની જોડે હિસાબ પૂરા થઈ ગયા સાસુ જોડે થઈ ગયા વર જોડે થઈ ગયા બધા જોડે હિસાબ પૂરા થઈ ગયા હવે એવું બોલે નિરૂમા કે તમે જાત્રા કરવા જાવ ને તો મને ત્યાં તેડા છું તમારા સુતરાને હાથ ધોવા છે એમ બહુ એકદમ તેની માં જ હોય ને એવું જ મને અંદર લાગે છે એમ બહુ સારું બહુ સારું માં જ છે અને મને હવે એટલું થઈ ગયું ને કે નહીં હવે એને જે કાંઈ કરું ને હું બધું ભૂલી જાવ અને એની એકદમ પાછી સેવા કરવા માંડું એટલું બધું મને થાય છે એમ જીવનમાં આજ કરવા જેવું છે શું જેની જેની જોડે આપણે રાગ વેશ થી વેર ઝેર થી રાગ કર્મો બાંધ્યા છે એની જોડે હિસાબ બાંધ્યા છે એ તમામ હિસાબોને છોડી દેવાના શું બધા જ તે આપણે માફ કરી દેવાનું તો આપણે આપણને માફ કરશે આપણે જો ડંગ રાખશું એના માટે તાંતો રાખીશું તો એનું એટલું લંબાયા કરશે એ પણ આપણે નહીં છોડે એટલે આપણે આપણા પહેલાં તાંતા છોડી નાખો આપણને અંદર મનમાં કેટલું ડંસ રહે કે મારી સાસુએ મારી જોડે આમ કર્યું મને આમ દુઃખ દીધું ને મને આમ પજવી હવે મારો વારો આવા દે હું એને નહીં છોડું આમ છે તેમ છે એવું આપણે મનમાં જે બધી ગાંઠો પાડતા હોય ને તેનું આપણે જ કર્મ બાંધીએ છીએ આપણે આપણે જ પછી ભોગવવાનું છે બધાનું આપણે જો જેમ ગાંઠો પાડીએ તેમ તેમ ત્યારે ત્યારે ને ત્યારે જ આપણને અંદર કેટલું બધું ક્લેશ થાય મેર જે મારા તારી કેટલું બધું થાય માફી આપી દો ભૂલી ગમે તેમ થાય આપણે આપણે છૂટવું છે માટે આપણે આ સંસાર વધારવો નથી આ રાગ દ્વેષ કશાય લંબાવા નથી આપણે આમાંથી મુક્ત થવું છે મોક્ષે જવું છે નિર્મા પછી તો આ જ્ઞાન ને તો મને એવો તો ક્યારેય એમ વિચાર નથી કે સાસુ મારે લાગમાં આવે ને ત્યાં મારો એનો પુટલો વાળો હશે એવું તો મને ક્યારેય અંદર થયું જ નથી કોઈ દિવસ એવો ભાવ મને આમ એવું હતું કે ભલે આપણે એ મને આ મને આમ ભલે જેટલું દુઃખ દેવું એટલું દે અંતે તો એ મારી પાસે આવશે ને ત્યારે જ એનું ઠેકાણું પડશે ભલે મારે હું ત્યારે એની સેવા કરીશ ને હું ત્યારે મારો જસ મેળવી લઈશ ને વચ્ચે જેને મારી નાખવાનો વિચાર આવતા તો બહુ ત્યારે તો બહુ આવતા હતા પણ આમ અંદર તો એવું હતું એમ તે બધાના પ્રતિકમણ કરી નાખશું હજુ રહ્યું સહ્યું હોય તો બધું સાફ કરી અને આ દાદાનું જ્ઞાન લીધું પછી સુરત આવ્યા ને તો મારા નણંદને તેડી આવ્યા હતા એ સુરતમાં જ રહેશે તો એ બે હું રસોડામાં રાંધતી હતી ને એ બે હાહુ હું મા દીકરી બે એવી વાત કરતા હતા એમ કે આ ભલે ને એમ કે કેટલી રાશિ હતી એમ એટલે મારા તો દોષ એને દેખાતા જ હોય ને મને એના દેખાય એટલે એથી ડબલ દેખાતા હોય પણ એમ કે ભલે ને એમ કે એટલી બધી રાશિ હતી અને આ વાણિયાન ભગવાન ને પૂછે વાણિયાન દેવલા ભલે માને હું એમ કરે પણ હારી સુધરી તો ગઈ ને એમ એવું કે નિરૂમાઈ એમ તો મારે તો બહુ પ્રકૃતિ આમ અંદર થી ક્રોધ વાળી બહુ આમ અંદર ક્રોધ જ ભરેલો આમ બધું દુઃખ આપેલું ને એને બે ને જો ને તો મને આમ એમ દુઃખ દેવાનો વિચાર ન થાય પણ એમ થાય મારી જ વાતો કરતા હશે એટલે કામ તો મારા ન્યાઝ હોય હું રાંધતી હોઉં ગમે એ કરતી હો ને આ વાણિયાનું નથી આ આત્માનું છે પણ એ નિરૂમાય એને ન ખબર નથી પટેલ છે મને એક વાર તો એને એવું કીધેલું કે ઈ ઓલી ઘણે લેબર માં હું કેમ લખે છે એમ કે નિરૂબેન અમીન પટેલ એમ તું પૂછતી આવજે તાર નિરૂમા એમ અમીન કેમ કહેવાય છે તો કે આપડા પટેલ માં અમીન હોય મે કીધું હું પૂછી લઈશ માર નિરૂમા ને કેમ કહેવાય છે આ તો બાપ દાદાઓ ને વખત બડવાનો વખતમાં બધા નવાબ નવાબો ને રાજાઓ હતા ને એ લોકો અમીન નો ખિતાબ આપેલો દરબારો હોય ને અમારા બાપ દાદા એવા હતા બધા મોટા મોટા જમીનદારો પટેલો પટેલો એટલે એ હિસાબ નો કિતાબ મળેલો અને આપણે ગયા ને જાત્રામાં તો પછી અમે ઠાડેસ ગયા મૂળ ઠાડેસ થી ત્યાં પછી મેં કીધું કીધું તમે કેમ આવ્યા છો ત્યારે મેં કીધું અમારે

ઘણીવાર મને એમ થાય છે કે મેં મારી દીકરી અમેરિકા છે બે વહુઓને એટલો બધો પ્રેમ આપવાનો મેં પ્રયત્ન કરેલો અને મારા નાની વહુને તો એટલું બધું રાખેલું મેં છતાં પણ એ મને દુશ્મન જ દેખે કે મેમ એનું મને પતિકામન કેવી રીતે કરવું કેમ કે જેટલું કોઈ દીકરીને પણ નહીં રાખતા હોય એટલું મેં એને રાખ્યું છે છતાં મને એને એમ જ લાગે કે મારા દુશ્મન છે બસ કેમ હવે આજે બે અઢી વરસથી ત્યાં છે એને મનમાં ગમે તેમ હોય એ મને ખબર નથી પણ મને એની પણ જરા ડ્રેસ આવતો જ નથી ક્યારેય હજુ સુધી આજ સુધી મને નથી ખ્યાલ કે કોઈની સાથે મારે ક્યારે પણ કંઈ બોલવું પડ્યું હોય ક્યારે પણ નહીં મોટી બહુ છે આજે તો એના બે છોકરા અમેરિકા ગયા પહેલાં એને ઓફિસ કરી આપી ઉપર છોકરો જમે તો એ પણ નીચે જ જમે છે એ આવે અગિયાર વાગે પણ બધી રસોઈ હું કરીને મૂકું મને એમ થાય બધા શાંતિ જમું ક્યારે કોઈને કોઈ પ્રોબ્લેમ થાય એવું મેં નથી કર્યું દસ જાતની વસ્તુ બનાવીને મૂકી દઉં બધા જમીએ સાથે બધું જ પણ કોઈ પ્રોબ્લેમ નથી થતો મને મને મનમાં કોઈક વાર એમ સેજ એમ થાય ખરું કે સારું આ ખોટું થાય છે પણ હવે આપણે જ્યાં એક્ઝસ્ટ એવરી બેડ બધું જે છે બધું બરાબર છે એમ જાણીને વાંધો નથી એનો તો સવાલ નથી પણ નાની છે એને હવે આટલું બધું કર્યું તો મને એના માટે કોઈ એવો ભાવ જ નથી આવતો ખોટો હવે એનું પ્રતિક્રમણ કેવી રીતે કરવું મારે તમારે આગળ આપણે લાગે ઘણી વાર કે ભાઈ હું તો એને દીકરીની જેમ જ રાખું છું અથવા તો મને એના માટે ક્યારેય ભાવ નથી બગડ્યો કે આમ તેમ પણ હજુ અંદર ઇન્ટ્રોસ્પેક્શન કરો શું સામાયિકમાં જુઓ અંદર કે આપણને ભે ભેગી થઈ બહુ ત્યાંથી તો અત્યાર સુધી આપણને એના માટે ક્યારે ક્યારે કેવા કેવા ભાવ થયેલા ખરાબ ભાવ આપણે બીજું કશું થાય થાય તો તો એટલું કે હોય ને એના મમ્મી પપ્પાને ભાગી ના આવતી ડોક્ટર નું પણ મેં ભણાવી બધું જ આ સુધી મારી બધું જેટલું મારી પાસે બનેલા પૈસા હું એને આપી દેતી હતી તું શાંતિથી

જાણે અજાણે તમારી જોડે રાગ દ્વેષ મેં કંઈક કશાક કર્યા હોય એ સૌની માફી માગું છું હૃદયથી પસ્તાવો કરું છું મેં કંઈક એવું કંઈ કર્યું હશે તેથી એને મને આવું પરિણામ આવ્યું અત્યારે માટે એનું એની અંદર બેઠેલા શુદ્ધાત્માને પ્રાર્થના કરો કે ભાઈ શુદ્ધાત્મા ભગવાન મને માફ કરો અને તમે છૂટો અને મને છોડો આ વેરમાંથી શું એવું દિલ હૃદયથી કર્યા કરો ઉઠતા બેસતા કામ કરતા અંદર મનમાં કર્યા કરો આપ તમે તો છૂટી જશો એ તમને માફ કરે કે ના કરે એ બાજુ બીજી વસ્તુ છે પણ તમે તો છૂટી જશો તમને તમને આવતા નહીં હેરાન કરે બાકી મારા સાસુ હતા ને એમાં અમારા બહુ કરોડપતિ પાર્ટી હતી છતાં પણ એમના સાસુનો સ્વભાવ એવો કે બધું બહુ પાસે જ કરાવવાનું મારા બે જેઠાણી છે એ તો બોમ્બે ભાગી ગયા

કેટલી મોટી ઝંઝણ આપણે એમ થાય કે એક જ સાસુ એક જ ધણી એટલે એક ધણી નહી પાછળ કેટલું મોટું લંગર હોય છે અને ક્યાંય આપણને આપણને ના ખબર પડે કારણ કે આપણી પાસે આવરણ હોય કારણ કે દરેક પોતાની ભૂલ ના લાગે પોતાને એમ લાગે મારું રાઈટ જ છે બીજાનું જ લાગે રાઈટ પોતા અરે પોતાનું રાઈટ લાગે ને બીજાનું રોંગ લાગે એટલે એ પોત આમાંથી બહાર ના નીકળી શકે એટલે પેલું એનો દોષ મલ્ટીપ્લાય થતો જાય શું અને એનું પછી એટલું બધું થઈ જાય પછી એને આપણા માટે પછી જબરજસ્ત સ્વભાવ તિરસ્કાર વેર જેર આ બધું ખૂબ મોટા પાયા થયા કરે શું છોકરાઓને બહુ પ્રેમ ને મારી ભાઈ એટલે વહુઓને થોડું એમ એ થાય કે મમ્મી પણ મારા

પરણતા પહેલા માને દીકરા પોતાનું ધણી આ બધા એક હતું ઘરનું ચાલતું હોય કરતા હોય એટલે એનું ચલણ હોય એનું બધા ઉપર દીકરા ઉપર ધણી ઉપર ને ઘરમાં બધા પછી વહુ આવે છે એક બીજી સ્ત્રી ઘરમાં આવે છે શું એટલે એ પણ સેમ પ્રકૃતિ વાળી આવે શું એને શિવનેસ હોય એને પોતાના વર માટે હોય અને ને એના દીકરા પર હોય ને એને એવું લાગે કે મારા મારા અંદર માં રહેવું છે હું કહું એમાં કરવું જોઈએ કારણ કે બીજું એક દૂષણ છે સ્ત્રી પ્રકૃતિનું કે પોતાનું ધાર્યું થવું જોઈએ ઘરમાં બધે જ્યાં જાઓ ત્યાં દર વખતે કે બધા ધાર્યું થોડું થાય કુવાર થાય કે કુવાર નાય થાય પણ એને ના થાય ત્યારે જબરજસ્ત એનું વિફરે ધાર્યું કરાવવું હોય શું એ બહુ મોટી ખામી છે સ્ત્રીઓની શું એનાથી બહુ મોટા ઝઘડા થતા હોય છે પછી એ વહુ છે તો દર વખતે થોડી ધાર્યું થવા એને પછી થાય એને ઘૂંઘડામણ થાય એને થાય દર વખત સાસુને થોડી ધારું વાર મારું પણ ધાર્યું થવું જોઈએ કે નહીં હવે પેલી સાસુને કે કહે મારું ઘર છે ઘરની એક એક ઈંટ મેં ચણાઈ છે એક એક વસ્તુ મેં વસાઈ છે આ બધું મારું છે મારી રીતે જ ઘરમાં થવું જોઈએ પેલી બહુ કહે છે કે હું આજકાલની નવી ભણેલી ગણેલી હોશિયાર છું આ તો સાસુ કે છે આ તો જૂનવાણી છે બધું એના જ તો પ્રમાણે નવું નવું તો જોઈએ કે નહીં જૂની ઘરેડમાંથી બહાર તો નીકળવું જોઈએ કે નહીં એમ કરીને પેલીને એની રીતે ઘર ચલાવવું હોય અને આની રીતે દરેક બાબતમાં પછી રસોઈની બાબતમાં ઘરની સજાવટની બાબતમાં નોકર ચાકરની બાબતમાં બહુ છે તો કે કે મારો વર હું કહું એ પ્રમાણે કરે પેલી સાસુ કે કે ના પ્રમાણે ના પણ હું કહું એમ પ્રમાણે મારો દીકરો કરે ઘરમાં બધું મારો જ કયા પ્રમાણે થાય આ મૂળ આ બે પોઝેસિવનેસમાંથી જ આ મોટા કોન્ફ્લિક્ટ ઊભા થાય છે સાસુ વહુ અને પછી એમાં વર વગર કામે વગર લેવા દેવા બિચારો સેન્ડવિચ થઈ જાય સેન્ડવિચ પણ મેં એ લોકોને જુદું આપી દીધું મા બેને એને જુદું આપ્યું છે પણ નાનો છોકરો છે ને તે હાજે આવે સ્કૂલેથી તો પછી સાંજે મારી પાસે આવે ને ધ્યાનમાં બેસે અને એવું બધું મારી પાસે બેસે એ પણ એને ગમે નહીં એટલે પછી દાદા દાદી પાસે નીચે નહીં જવાનું એ લોકો ગંદા છે એ લોકોને ત્યાં ખાવાનું નહીં આવી બધી શીખવાનું આપણે જ્યાંથી જાય ને તો બાઈને જોડે મોકલે રિક્ષામાં બેવા પણ રાખીને છોકરો વાત નથી કરતો મારી જોડે એવી રીતે પણ મોટી બહુ છે એને શું છે કે બસ રસોઈ કરવાની આરસ બસ હું કરું એટલે બધા ખાઓ એમ હું એમ કઉ કે ના ભાઈ તો ના કે ટેવ પાડવાની નહીં છોકરાને કે રસોઈ કરે તો જોડે જ ખાય કે પણ મોટી બહુ હતી ને તે આપણે શું વાંધો છે ભલે ને કરીએ રસોઈ બોલીએ તો કકડાટ થાય ને બધા જમો હું સવાર બધું રસોઈ બસોઈ કામ કરવાની કોઈ સારસ રાખવાની જ નહીં બધું કરી લેવાનું એટલે કકડાટ થાય ને કોઈ જાતનું બોલવું ના પડે તો આપણને શું વાંધો છે ભલે ને શાંતિ પછી બધા ભેગા બેસીને જમીએ કોઈ જાતનું નહી બધું બહુ સરસ રીતે હોય છે એટલે એનો કોઈ વાંધો નથી આમ તો સારું છે કોઈ કોઈ નથી મને દિવસ અંદરથી આખી જિંદગીમાં મને નથી યાદ કે કોઈની પણ સાથે હું એક શબ્દ પણ બોલી હોઉં એવું મને યાદ નથી મને વિચાર જ ના આવે મને એમાં ત્યાં હું જ ખરાબ છું આખી દુનિયા હારી છે એવો જ વિચાર આવે મને એમાં દોસ્ત મારા જ છે બધા

ખબર નથી એની મેરેજ કંઈ બી થાય ને મારા હાથે તો રાતના હું ઊંઘમાંથી ઉઠી આવું ને તો કંઈ ખુરશી આડી પડી હોય ને તો સાચું શું કુસુમ બેર તમને કાંઈ અક્કલ જ નથી બરી આ ખુરશી અહીં વાંચી નહીં મૂકી રાખી છે એવું અંદરથી બોલી જાય હું નથી બોલતી હો સહજ ભાવે આ સત્સંગના પ્રભાવે કંઈક જો દાર ઉભરે કંઈ ઉભરાઈ ગઈ

એની મેરેજ છૂટું પડી જાય છે મારે નથી કરવું પડતું કશું એક્ઝેસ આવી ભાઈ કોઈ ખોટું નથી લાગતું કોઈ કોઈના અવગુણ નથી દેખાતા બધુંય સત્સંગના પ્રભાવે થયું છે નિરંતર જાનની હોય આવા માંડી ત્યારથી સત્સંગ મને છોડવો ના ગમે ગમે તેમ થાય તો જોડે કઈ આઘું જવાનું તો મને કુસુમબેન એ લોકોએ લઈ આવે કે ચલો કુસુમબેન મને એટલે એ લોકો પણ લઈ આવે મને એટલે એટલું સારું છે નીરુમાં

પ્રતિક્રમણ કરવાના અને આપણે જાગૃતિમાં રાખવાનું શું કે આપણે અભયદાન આપવા છીએ શું અભયદાન એટલે શું કે આપણાથી કોઈને પણ કિંચિત માત્ર ભય ના હો જ્યારે એવું થઈ જાય નાનામાં નાના જીવને પણ આપણાથી ભય ના લાગે ત્યારે સમજવાનું કે આપણે મોક્ષના લાયક થઈ ગયા શું પૂર્ણાહુતિ થઈ ગઈ પણ અત્યારે શરૂઆત આપણે ઘરના વ્યક્તિઓથી કરો સાસુ થયા છે તો વહુથી કરો અને વહુ ને તો નવી નવી વહુ તો લાગે નાની કુંવારી હોય સાસુ મગજમાં ગ્રંથિ હોય સાસુ એટલે દીપડો ખાઈ જશે એટલે એ ગ્રંથિ એને કામ કરતી હોય એટલે કશું ના તમ કરતો એને ભય લાગ્યા કરે હમણાં કશું કશી રહું છું કે બહુ સાથે રહેવાનું આવ્યું જ નથી

આપડી આપણી ની ગ્રંથી હોય શું એ ગ્રંથિ ફૂટે કારણ વગર એ તો કંઈ તને કઈ ડરાવે કે દેવા છે નહીં પણ છતાંય આપણી હોય ને ઇન્ફિરિયર કે સાસુ જરા જેની સાસુ જરા હોશિયાર હોય ખબરદાર હોય એની બહુ ને બીક લાગે હમણાં મને કંઈક કેશે મારી કંઈક ભૂલ થશે એવું થાય ક્યાં હોશિયાર છે નિમણ અરે પણ બહુ કરતા તો હું હોશિયાર એવું તો રહે ને એટલે આ થોડી ગ્રંથી બધી કોમ્પ્લેક્સિટી હોય છે શું આપણી જ હોય છે એમાંથી બહાર નીકળવાનું આપણે એમને શુદ્ધ આત્મા જોવાના તમારે બહુ ના શુદ્ધાત્મા બહુ શુદ્ધ જ છે એવું જોવાનું અને તારે છે તો સાસુ એ શુદ્ધ જ છે બીજું કશું નહીં જોવાનું કે આગળ ભયને વિચાર આવે કે મને કશું કહેશે મારી શું કરશું હું કેમનું કરીશ એવા વિચાર આવે તો તરત જ એને ખસેડી ને ગણના એ શુદ્ધ આત્મા જ છે મારે એમ મને ડરવાની શી જરૂર છે અને ભૂલ થશે તો કહેશે કહેશે તો પણ સુધારીશું ભૂલ ભૂલ સુધારવા માટે જ કહેતા હોય એવું પોઝિટિવ લઈએ તો આપણને ડર ના લાગે પ્રેમ પ્રેમ આવે સારું થયું મને શીખવાડ્યું નવી નવી છું એટલે આ અત્યારથી સેટ કરી લે નહીં તો પછી બહુ મુશ્કેલી પડશે શું આ વહુઓને થોડીક સેટિંગ કર લે ને તો જરા પ્રોબ્લેમ ઓછો આવે છે સમજાય છે તને બરોબર

આધા તો ત્યાં સુધી કે છે કે આપણે સામી વ્યક્તિને શુદ્ધાત્મા છે એ રીતે જોઈએ અને એના પ્રતિક્રમણ કરીએ અને શુદ્ધાત્મા છે એવું જોઈએ તો સામો વાઘ આવે ને વાઘ તો એ એકદમ શાંત થઈ જાય તો તારી સાસુ સાસ ઉતરતી નથી ને ચડિયાતી છે કે ઉતરતી છે એટલે એને શુદ્ધ આત્મા જ જોવાના એ ઉપાય કરી જો બરાબર ધમધમાય ને એક મહિના સુધી એને શુદ્ધ આત્મા જ છે સામા આવે તો શુદ્ધ આત્મા રાત દિવસ એ સામે આવે એટલે શુદ્ધ આત્મા જ છે બીજું કશું દેખાય જ નહીં તને તો આ નીકળી જશે ભાઈ ને સાસુ પણ આનું નીરુમાં મારે ઊંધું છે સાસુથી ઓ બીવે ને એની બદલે મારાથી સાસુ ભીવે છે બહુ ભય લાગે છે મારાથી સાસુ ને એટલે તું તો કેવી કેવીએ વાઘણ જેવી એમ કે એની આંખ જેવી છે ને તો કે આપણને ભય લાગે એમ કે કે તું શું ડરાવે છે એમને ના એટલે શરૂઆતમાં તો એવું હોય ને કે આપણે આવી સારી રીતે સાસવશું એવી રીતના પછી અમુક ટાઈમ જાય એટલે આપણે પેલા આવ્યા હોય પાછળથી આપણા દેરાણી આવ્યા હોય એમાંથી ચાલુ થઈ જાય પેલા હોય જ નહીં કે આપણા પછી બીજી હો આવે એટલે આપણને છોડી દે અને પેલી ને એમ લાગે કે આ તો સાસુ સાસુ આવી છે છે સાસુધી હોય જ કે આપડી સાસુ છે પણ બીજી બાઈ આવે એટલે તરત એવો ખ્યાલ આવે કે આવું છે એમ એટલે મારે બહુ મેં પ્રતિક્રમણ કર્યા પણ હજી હજી મારાથી ને એને ભય લાગે આટલું આમ સમજણ છે છતાં હજી મારાથી ભય લાગે છે સાસુને

આપણી જોડે જેવો વ્યવહાર લઈને આવે તેવો આપણી જોડે વર્તે આ તો પૂરો વ્યવહાર બાંધીને લાયેલા છે રાગ ના હોય કે દ્વેષ ના હોય આપણી જોડે રાગ નો તો ઓછું આવે વધારે આવે હોય તો એ આવતા ને આતે જેના ઉપર વરસવા માંડે એટલે આપણે સમજી જવા ને કે આ એનો હિસાબ પૂરો કરે છે આ સૌ સૌ લઈને આવ્યા છે એ પ્રમાણે આપણને પછી અંદર ઈર્ષા ના થવી જોઈએ શું દ્વેષ ના થવો જોઈએ ચંદન ને હું કહું એમ કે તારે આ છીકણી ફાઇલ છે તારે આ એક જ ફાઇલ છે એનાથી તારે છૂટવાનું છે એમ વાત બધી કરું પણ તો હજી આમ રહેતું નથી એટલું બધું એમ ધમધમાઈને પ્રતિક્રમણ કરવા માંડી પડ અને મારાથી કોઈને ભય ના લાગે કોઈને ભય ના લાગે તને એવું લાગે છે કે એકલી સાસુથી સાસુની જ ફાઇલ છે મારે પણ એ તો નીકળશે એક પછી એક પછી જ્યાં હામુ આવે ને એ બે રાણી જોડે રહેવા આવે ને ત્યાં ખબર પડે છોકરાઓ આ બધાને ભય લાગે છે ઘર બેડી પૂછ ને ધણીને પૂછ બેડી મારો ભય લાગે છે છોકરા કે કે મમ્મી તું તો કેવી છે એમ કે તારા થી તો કેટલા ભય લાગે છે એમ કે લે તા પછી કે એકલી સાસુ છે મારે બીજા કોનું નહીં એટલે આ ભય વારું પેલી એ પેલી છે તો ડરે ડરી ડરી ચાલે છે અને તું ડરાય ડરાય ને ચાલે બંને ભરેલા જ માલ છે શું સમજાય છે ને આખું પ્રતિક્રમણ જો ડરાવાની જે એક પ્રકારનો અહંકાર છે શું એને પડઘા પડ્યા જ કે તું કશું ના બોલ ને તો સામાન્ય ભય લાગ્યા કરે તમારે એવું પ્રોબ્લેમ આને જેવું સેમ તમારી ઈચ્છા ના હોય પણ માલ જેવો હોય એ માલ જેવો હોય કે આપણને ખબર ના પડે પણ એનાથી થયા જ કરે શું સમજાય છે ને એ માલને જોયા કરો ઘર આપણને કેમ ડર લાગે છે એટલે દાડામાં ના હોય તો પાંચ પચી વાર કયા કરવાનું સામે ડરતી નહીં બેટા હા માથે હાથ ભય ના લગાડતી હું કશું નહીં કહું હું કશી નહીં કહું અને એમ કરતા જવાનું માથે હાથ ફેરવતા જવાનું હું નહીં વળું હા આમ કહીએ જ છીએ ના છોકરીઓ અમે અમે કહીએ ને કે આ જરા ડર લાગ્યું કે આ જરાક ડરવા લાગે એની કંઈ ભૂલ થઈ ગઈ હોય તો અમે જરા ચોખ્ખું કહીએ કે એ ડરીશ નહીં હું તને કશું નહીં કહું હું તને જરાય પડવીશ નહીં હા કાંઈ નહીં કહું તું જરાય ગભરાઈશ નહીં એવું પ્રેમથી હસીને કહીએ તો કેવું સારું લાગે એવું કહેવાનું માથે હાથ ફેરી નહીં કહેવાનું માથે હાથ બાથ ફેરસ કે નહીં આજથી ચાલુ કરું છું હા એટલે માથે હાથ ફેરવ આ બહુ છોકરી છે નહીં તને આ બહુ એક તારી છોકરી બીજું તો કોણ એક છોકરો એટલે નહીં આ બહુ કહો કે દીકરી કહો જે કોઈ હાથ છે હાથ ફેરવવાનું આપડા કોળ છોકરી નાખી ઓછા છોકરા પૂરા કરાય બહુ ના ત્યાં હાથ ફેરવ હાથ ફેરવી ફેરવી પૂરું કર એને ઉત્સાહ આવશે કે મારી માએ નથી કર્યું એટલું મારી સાસુ કરે છે માથે હાથ નીકળી જાય ને સાસુ પગે લાગે છે કે નથી લાગતી નથી લાગતી ના તો રોજ હવારે ઉઠી પગે લાગવાનું ચાલુ કરી દે કે પગે લાગવાનો ડર લાગે છે ના ઉઠીને પેલા માં સાસુ સામા આવે એટલે આપણે પગે લાગવાનું જય સચિદાનંદ અમારા પગમાં પડીને જેવું સચિદાનંદ કરે છે ને એવું એમને કરવાનું તું જાય છે ને એટલે ઉકેલાઈ જશે શું મને પહેલાથી છોકરીઓ જોવા જોવું ને ત્યાંથી જ ગંદી પડી ગયો છોકરીઓ ભણેલી લાવે એક બીકમ એલ એલ મેલા કોમ્પ્યુટર લાયેલા એટલે છોકરીઓ જોવા જઈએ ત્યાં પીડી પહેરીને ફરતી હોય પછી આમ જોવા જઈએ એટલે આમ એવી આમ લટાર મારતી ફરતી હોય એટલે પછી મેં આમને કીધું આપણે કે દાદા નહીં મારે આ છોકરી મને નહીં ગમે તો અંબાલાલ ભાઈ નહીં ગમે છોકરાઓ નહીં ગમે એટલે ઘેર આવીને બધા કે શું કરશું તો એ લોકો કે મને ગમે મેં મને નથી ગમી આ બહુ મને દાદર મારશે નહીં ને આપણા બંગલામાં કામ કરશે નહીં કે પછી તો અમે લાયા પરણાવીએ તો બહાર ફરવા જાય કે ગમે તેમ ફરવા જાય ને તો મીડિયો જ પહેર પહેર્યાવ મને ના ગમે એવું પહેર પહેરના આવે આ પેલા અડધા અડધા પેલા પહેરના આવે પછી આ ઉંચા પહેરના આવે એટલે હું અંબાલાલભાઈ કહું મેં કે આવું નહીં ચાલે અંબાલાલભાઈ કે આવું ચલાવવા ને કે ઉપરાવું લે પેલી બહુ નું પાછું એટલે મારે બહુ પહેલાંથી જ ગંદી પડી જાય પેલી બહુ બીજી લાવી ને એન્જિનર એટલે કોટી ને જોઈ લીધું એને સાસુ ના ગમતું એટલે પેલી કે તારે આવું જ પહેરવાનું માર જોડે કે એટલે બે એક થઈ

એટલે ગમતી પછી મેં કહ્યું આ અવરોણ જોડે રાખવી નથી એટલે માથે જુદું અપાયું માં જો પેહલા તમે મળ્યા ને તો કોઈ વસ્તુ થાત નહીં બહુ આ તો ચોપડા મોટા મોટા છે ઉકેલવાની કોઈ જરૂર નથી પણ બધી આવી નાની નાની બાબતમાં થયેલું કારણ કે જ છૂટ આપેલી દેલી છોકરાઓને અંબાલાલ ભાઈ બહુ બે ભણેલી અને આનંદ બેન સાત ચોપડી ભણેલા એટલે આ લોકો ઇંગ્લિશમાં વાતો કરો પછી છોકરા કોલેજ ના આવે ને તો લાફા લાફી કરે એટલે મને ના ગમે કે ભાઈ બંધો લઈને અહીં નઈ આવે બધા છોકરાઓને બેનપણ આવે કઈ ઓછા કઈ ભાઈઓ ભાઈબંધો આવે આવી બધી ઝીણી ઝીણી બાબતમાં માં બધું જોતી હતી એટલે મેં કહેવાય બે છોકરાને જુદા કાઢો મારે જુદા ભેગા રહેવું નથી એટલે બેને જુદા કાઢે પણ તમારે જે કરવું એ કરો ને જે આખા કપડાં ના પહેરો તો મને વાંધો નથી પણ મારા આવું નહીં ચાલ બધું બોડી જ પહેરતા હોય ને બુડી જ પહેરતી હોય હવે આનંદની બેન ઓછું ભણેલા ગામડાના એવું ચલાવી શકે માં

પટેલો ની જેમ કડવું બોલે એના કરતા મીઠું બોલે ને શાંતિથી રહેવાનું બાકી કામ છે ને બાળું એના હાથ બધા ભણેલા અને બધા ઇંગ્લિશ માં વાતો કરે બધા પછી હું બેઠો ને મારી જ વાતો કરતા બધા અસર મને ઉડાવતા લાગશે એટલે હું પેલી ગૌરવ જોર કાઢું આ બધા જાય ને એટલે કે તું શું મને હું સાચું પાણી ભણીશ પણ તાળથી હું આમ પછી બોલવા માંડો

તો મેં દેશી સારા કાકી કાકા ને બીજી લાવી હોય ફેશન વાળી લાવે કીધું કાકા ને છૂટી આલેલી તમારા આનંદી બેન ના ગમતા બીજી લાવવાની તૈયારી એ સમજે હવે આ ઉંમરે ક્યાં બીજું કરવા જઈએ કે છે હા રા છે દિલના તો ભલા છે જીભના કડવા છે પણ દિલના તો મીઠા છે એની કિંમત છે પછી અમાર બેન બહુ ઘર્ષણ થઈ જાય પેલી વહુરો આખો દિવસ પપ્પા પપ્પા કરે પછી પપ્પા ને પગે લાગવાનું કંઈક પપ્પાને સાચવે ને એટલે કહું જાઉં પપ્પા પાસે મારી પાસે બોલવાનું જ નહીં ચલો જાઉં તમારે પિયર કાતો પછી મને પિયર કાઢો કહો તો રોન કાઢી મેળવો પછી અંબાલાલ ભાઈ સાથે મારે બહુ ઝઘડા થતા આ બધા જ્યારે તમે બે શાંતિથી એવું જીવીએ છીએ ને ના પૂછે વાત બહુ સારું શાંતિથી જીવો ભલે ભેગા રે કકાટ કરીને જીવ એના કરતા જુદા રહીને શાંતિથી રહો એમને આપણે અત્યારે આ કાળમાં એવું છે આપડે કોઈ નિમિત્ત ના બનાવીએ આપડે હિસાબ વ્યવસ્થિત કકડાટ કરવું એટલે બે બાજુ આવે ને આપણે આપણી જ ભૂલ જુઓ ને

જ્ઞાને સુધાર્યા શું આક્રમ જ્ઞાન જ છે સુધરે શું આ વાત તો નિમિત છે બાકી આ દાદા નું જ્ઞાન જ છે શું બધાની જોડે રાગ દ્વેષ પહેલા આપણે બીજાના જ દોષ જોતા હતા પણ આ જ્ઞાન શું કહે પોતાની ભૂલો જુઓ શું આપણી ભૂલ જોઈને હવે આપણે એમાંથી બહાર નીકળો પ્રતિક્રમણ કરી કરીને શું એ તો એનો ભહાર આવ્યો નથી લાભ સામાન્ય દોષ જોશું તો એનો ઢગલેબંધ એક પછી એક એક પછી એક એક પછી એક દેખાયા જ કરશે બધા જ કરશે આપણી દૃષ્ટિ જ બધી બધી બહારને બહાર જ દોષ જોવામાં જ અટવી જશે અને જેવું નિયમ છે પાછો કે આપણે બીજાનો દોષ જોઈએ તો આપણે અંદર ભોગોટો બહુ આવે સહન ના થાય આવે આવે દોષ બહુ અને ભયંકર કરમ બાંધીએ જોઈએ તો કરમ બંધાય નહીં અને આપણા દોષમાંથી માંથી છૂટાય અને તરત શાંતિ થઈ જાય આપણે બીજાના દોષ જોઈએ જેવું અશાંતિ થઈ એમ પોતાની જ ભૂલ છે એમ જોવા માંડી કે તરત જ શાંતિ થઈ જાય એટલે આ શાંતિ એટલું જ છે નહીં પણ કરમમાં પણ આપણે બંધાતા બંધી જાય છૂટી જવાય બધા જ આ ગેરંટી છે આ વિજ્ઞાન એવું સુંદર છે કે એક એક કરમ નવું બંધાવાના દે ને પાછલા બધા પૂરા કરી નાખે અને એ જ વિજ્ઞાન આ બધા પામો 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 એ જ આપણી ભાવના છે ને બધાના જીવનમાં શાંતિ થઈ જાય સ્વર્ગ જેવું થઈ જાય જેવું તમે બધા સુખ શાંતિને પામે એવું બધા જ પામો પૂજ્ય ડોક્ટર નીરૂબેન અમીન ને મળવાનું તથા પત્ર લખવાનું સરનામું દાદા ભગવાન ત્રિમંદિર સંકુલ અમદાવાદ કલોલ હાઈવે અડાલજ જિલ્લો ગાંધીનગર ફોન ચોરાણું બસો સાહીઠ ચૌદ હજાર છ તથા ત્રણસો સત્તાણું ચાલીસ ચાલીસ